हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड 5 सब्जेक्ट आप चित्र ड्रॉइंग बराबर एम अभ्यास करूँ। एम जो पेज नंबर है तरा 12, पेज नंबर 12 पर अँ पदार्थ चित्र आप आना रेखा कौशल्य विकास थे, छाया प्रकाश कौशल्य विकास थे, एट्ले कि छाया कई बाजू तो परछाई कई रीते करी ए पछी अवलोकन शक्ति विकास थे, कोईपण वस्तु है ये तमें ओळखवू, एने कई रीते ड्रॉ करवू ए बधु, पछी आकारों प्रमाणे समझी अने रेखांकन करता पण तमे शीखी शकशो बराबर। हवे जो घर वपराशनी वस्तुओं जेम के दीवासळीनी पेटी, बॉल पेन अने घरनी चावी, आ प्रकारना बे त्रण आकारों लई पदार्थ चित्र बनावी, तेमा पेन्सिलथी छाया प्रकाश दर्शाव्यो होय तेवुं चित्र तमारी चित्रपोथीमां बनावो। हवे आपणे अहींया कने जो वस्तु आपी ज छे, जो स्केच आप्यो छे अहींया कने, पेलो कलर आम डिब्बी आपी छे, तो तमने ड्रो ना फावे तो तमे आ रीते लीटी करीने पण तमे ड्रॉ करी शको छो। जो पहले लीटी ड्रॉ करी लेशो पछी शुं थशे, जो अहींया कने तमने बताऊं, आ जो अहींयाथी तमे पेलू आम बॉक्स दौर देवानो, पछी लीटी दौर देवानी बराबर। હવે આ જ વસ્તુ છે, તમને અહીંયા કને પણ બોક્સ દોર દેવાનું, લીટી કરી દેવાની, પછી એના આધારે શું કરવાનું, આવી રીતે આ લીટી કરી હોય તો જોઈ લેવાનું કે આટલી લીટી છે। હવે એક્ઝામ્પલ કે અહીંયા કને આપણે બોક્સ દોર્યું બરાબર, દોર્યું પછી સેન્ટરમાં લીટી પણ કરી, તમારે સ્કેલથી સ્કેલથી વ્યવસ્થિત કરવાનું છે બરાબર। હવે આમ પણ લીટી આપણે આપી દીધી, જે આ માપનું કર્યું હોય ને એ જ માપનું કરી અને પછી જોવાનું। હવે આ શેપ છે એ સેન્ટરથી આવી રીતે આમ કરેલો છે, પછી અહીંયા કને ચાંચી થોડી બારે કાઢેલી છે તો આપણે એ પ્રમાણે કરશું, પછી નીચેનું જે લાઇન એ અહીંયા કને જાય છે તો એ કરશું, બીજી લાઇન છે એનાથી આવી રીતે આમ જાય છે તો આપણે આવી રીતે અહીંયા કને આમ કરશું બરાબર, પછી અહીંયાથી રાઉન્ડ પણ જાય છે, અહીંયા ક્રોસ જાય છે, અહીંયાથી આવી રીતે આમ જાય છે, તો આ રીતે તમે શું થશે અહીંયાથી આવી રીતે આમ બરાબર, પછી અહીંયાથી હેન્ડલ આવી રીતે બારેની બાજુ છે તો અહીંયા કને બારેની બાજુ તમે કરી શકો બરાબર, હા એઝ અ ચોઈસ તમે તમારી રીતે કરી શકો છો। તો આવી રીતે કરી અને તમે તમારો શેપ છે એ વ્યવસ્થિત એક સરખો છે આવી રીતે ડ્રો કરી શકો છો। અહીંયા નીચે છે તો નીચેની લાઈન છે, મિત્રો તમારે કાળજીપૂર્વક કરવાનું છે, અત્યારે હું તમને આમને આમ બતાવતી જાઉં છું બરાબર। તો આ રીતે તમારે શેપ્સ છે એ ડ્રો કરી શકો છો, પાછી બાકીની લાઈન છે એ તમારે બગાડી દેવાની, તો એકદમ સરસ શેપ આવી જશે। એ રીતે જો અહીંયા કને મીન્સ કે પેન્ટનું અહીંયા ડબ્બો આપેલો છે, અહીંયા કને મગ ડબલું આપેલું છે, ઇરેઝર છે, પેન્સિલ છે, છે બ્રશ પણ છે, તો આ ડ્રોઈંગ છે એ તમારે અહીંયા કને કરવાનું છે। અને એવી જ રીતે અહીંયા કને જો છાયા પ્રકાશ એટલે કે શેડિંગ આપેલા છે, આમ શેડ કરેલા છે જેનાથી શું થશે, અને આ રીતે પાછળ એની પડછાઈ પણ આપેલી છે જેથી આપણે આ વસ્તુ ઓરિજિનલ લાગે, જાણે આમ જોઈ તો એમ થાય કે પોતે જ છે વસ્તુ, આમ રિયલમાં પડી છે જે બરાબર ને। હવે એમને પડી હોય તો આપણે એટલી બધી ખ્યાલ ના આવે, પણ પડછાઈ કરશો એટલે શું ખબર પડશે। હવે જેમ કે અહીંયા ઇરેઝર છે તો ઇરેઝરના બોક્સમાં જો શેડ કરેલો છે, ને આ ઇરેઝર છે એ થોડી બારે કાઢેલી છે, એટલે આપણે ખબર પડે કે ઇરેઝર થોડી બારે છે ને આ બોક્સ આપેલું છે, એવી રીતે આપણું ખ્યાલ આવે એમ બરાબર। જો અહીં ડાબી બાજુએ ટમ્બલર, રંગની બોટલ, બ્રશ, પેન્સિલ અને રબર જેવા આકારોના સમૂહનું પદાર્થ ચિત્ર બનાવેલું છે, ઉપરની બાજુએ રેખાંકન સાથે આકારોનો સ્કેચ આપેલ છે, એટલે કે આ સ્કેચ પણ આપેલો છે અહીંયા કને, અને નીચેની બાજુએ આ પદાર્થમાં છાયા પ્રકાશ દર્શાવેલ છે। હવે જમણી બાજુએ આ જ પદાર્થનું ચિત્રને દોરો અને તેમાં પેન્સિલ છાયા પ્રકાશ દર્શાવો। હવે આ ને આ સેમ ચિત્ર જો અહીંયા કને ડ્રો પણ કરેલું છે, એટલે તમે ડ્રો કરી શકશો, અને પેન્સિલથી છાયા પ્રકાશ છે એ પણ આપેલું છે તો તમે એ પણ કરી શકશો। તો મિત્રો અહીંયા કને એને ડ્રો કરવાનું છે, સરસ મજાનું ચિત્ર અહીંયા કને ડ્રો કરજો અને એમાં છાયા પ્રકાશ કરજો। થેન્ક યુ।